શાળાના સંચાલક બ્રિજેશભાઈ મહેતા અપ્તક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું શાળાનું પરિણામ 89% આવ્યું છે, ત્યારે આવતા વર્ષે આ પરિણામ 100% પહોંચે તે દિશામાં હવે મહેનત કરવામાં આવશે। વધુમાં તેઓએ ગૌરવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં 7500 વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર 8 વિદ્યાર્થીઓ જે 1 ગ્રેડ મેળવ્યો છે અને તેમાં પણ એક વિદ્યાર્થી શક્તિ સ્કૂલનો છે, જે ખરા અર્થમાં શાળા માટે એક ગૌરવની વાત છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે શક્તિ સ્કૂલના 9 બાળકોને 99 પીઆર ઉપર માર્ક મળેલા છે, ત્યારે 45 બાળકો એવા છે કે જેઓને 90 પીઆર સાથે તેઓ વિજ્ઞાન પ્રવાહમાં ઉતરીણ થયા છે। મારું નામ બ્રિજેશ મહેતા છે, હું શક્તિ સ્કૂલનો ઓનર અને પ્રિન્સિપલ છું। શક્તિ સ્કૂલનું એકદમ ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે, સ્કૂલના 90% બાળકો ઉત્તીર્ણ થયા છે, જેમાં 7 બાળકોના 99 પીઆર ઉપર માર્ક આવેલા છે અને મોટાભાગના બાળકોએ તાજેતરમાં લેવાયેલી જેડબલી મેન્સની પરીક્ષાનું પરિણામ જે ડિક્લેર થયું એમાં પણ 99 ઉપર પીઆર લાવેલા છે, એટલે બોર્ડની સાથે સાથે કમ્પિટિટિવ એક્ઝામ્સની પણ ખૂબ સારી રીતે પ્રિપરેશન કરેલી છે। સ્કૂલમાં એકદમ સ્ટેબલ શિક્ષકોની ટીમ છે અને અમે ઓનર હોવા છતાં કન્ટિન્યુઅસ આજે 11th અને 12th ને ભણાવીએ છીએ બંને ભાઈઓ। મારો બ્રધર સુદીપ મહેતા છે, એ ફિઝિક્સ ભણાવે છે અને હું બ્રિજેશ છું, કેમિસ્ટ્રી ભણાવું છું, એટલે સતત બાળકો ઉપર માર્ગદર્શન હોય, ટ્યુશનમાં અલાઉડ નથી, બાળકોના ડાઉટ એ ક્લાસરૂમમાં સોલ્વ થાય છે અને એક ડિસિપ્લિન એન્વાયરમેન્ટ અમે મેન્ટેન કરીએ છીએ અને એના કારણે બાળકોનું ખૂબ સારું પરિણામ આવે। અમે આ પરિણામને વધારે ડિટેલ એનાલિસિસ કર્યા પછી એ જોશું કે હજી આને વધારે કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકાય। આજના જમાનામાં અમે માનીએ છીએ મોસ્ટ ચેલેન્જિંગ વસ્તુ છે બાળકને સોશિયલ મીડિયા અને મોબાઈલથી કેમ દૂર રાખવું, જે બાળકો ઉત્તીર્ણ નથી કરી શકતા। આપ જાણો છો કે બોર્ડનું રિઝલ્ટ પણ 65% છે, જે રિલેટિવલી ઓછું કહેવાય, લાસ્ટ યર અરાઉન્ડ 70% હતું। તો અચ્છા, આ બેચ એ છે કે જેને 10th માસ પ્રમોશન મળ્યું હતું, એટલે ક્યાંક 10th એક્ઝામ પણ બહુ જ યુઝફુલ છે કે બાળકો અપીયર કરે તો એક ત્યાં સ્ક્રીનિંગ થતું હોય છે કે આગળ જતા બાળકોએ સાયન્સ લેવું જોઈએ કે ન લેવું જોઈએ, પણ વધારે મહેનત માગી લે છે હવેના બાળકોને ભણાવવા માટે અને બાળકોએ પણ ખૂબ મહેનત કરવી જોઈએ। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 99.98% સાથે ઉતરીણ થયેલા કુંજ મેંદપરા અપ્તક સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે શાળામાં જે રીતે અભ્યાસ કરવામાં આવે છે અને જે ડાઉટ સોલ્વ કરાવવામાં આવ્યો હતો તેના ભાગરૂપે આ સારું પરિણામ મળ્યું છે, ત્યારે આગામી દિવસોમાં વિજ્ઞાન ક્ષેત્રે દેશની ટોપ IIT માં અભ્યાસ કરી પરિવાર અને શાળાનું ગૌરવ વધારવું છે। વધુમાં તેને જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માંગતા હોય તેઓએ સૌપ્રથમ ડાઉટ સોલ્વ અને પેપર સોલ્વ કરવા જોઈએ, તો જ વિજ્ઞાન પ્રવાહમાં સફળતાપૂર્વક ઉતરીણ થઈ શકાય। મારું નામ કુંજ મેંદપરા છે, હું શક્તિ સ્કૂલમાં 11th ધોરણનો અભ્યાસ શક્તિ સ્કૂલમાં કરેલો છે। મને આજના બોર્ડના રિઝલ્ટમાં 99.98 પીઆર સાથે A1 ગ્રેડ મળેલો છે। સમગ્ર રાજકોટ જિલ્લામાં જ્યાં 7500 બાળકોએ બોર્ડની પરીક્ષા આપી હતી તેમાંથી માત્ર 5 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ આવ્યો છે અને તેમાંથી મને A1 ગ્રેડ આવવાથી સ્કૂલના શિક્ષકો અને મને ખૂબ ગૌરવની લાગણી અનુભવ થઈ રહ્યો છે। આ પરિણામ આવવા પાછળનું મુખ્ય કારણ બે, આ 11th 12th સતત મહેનત, શિક્ષકોનો સાથ, સ્કૂલ તરફથી મળેલો સપોર્ટ, ક્લાસમાં થતી મહેનતનું ખૂબ મહત્ત્વનો ફાળો રહ્યો છે। મેં JEEની પરીક્ષાઓ આપેલી હતી તેમાં પણ ખૂબ સારું પરિણામ આવ્યું છે અને અત્યારે હું JEE એડવાન્સ પ્રિપેરેશન કરી IITમાંથી કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરવા માગું છું। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 99.88% સાથે ઉતીર્ણ થયેલા કુશલ મહેતાએ અપ્તક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તે જે સારું પરિણામ મેળવ્યું છે તેની પાછળ શક્તિ સ્કૂલના શિક્ષકોની મહેનત રંગ લાવી છે। અડધી રાત્રે પણ જ્યારે કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવિત થતા તે સમયે પણ શાળાના શિક્ષકો તેમને યોગ્ય રીતે માર્ગદર્શન પૂરું પાડતા હતા અને તેમના દરેક પ્રશ્નોનું નિવારણ લાવવા કારગત નીવડતા હતા। મારું નામ કુશલ મહેતા છે અને બોર્ડની એક્ઝામમાં મારે 99.88 પીઆર છે અને હાલમાં લેવાયેલી JEE મેન્સની એક્ઝામમાં મારા 99.96 પીઆર છે। હું આનો શ્રેય મારા બધા ટીચર્સ જેણે 2 વર્ષ પૂરી મહેનત કરીને અમને ભણાવ્યું એને આપવા માગું છું
તેઓએ અમારી પાછળ જે મહેનત લીધી છે, જે અમે પેપર રાઇટિંગ કર્યું છે, એનાથી અમને ખૂબ જ લાભ થયો છે, જેનાથી આ સારું રિઝલ્ટ આવ્યું છે. ફ્યુચરમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ IITsમાંથી કરવાની ઈચ્છા છે, એટલે હવે JEE એડવાન્સની જે પરીક્ષા 4 જૂને લેવામાં આવે છે એની પ્રિપરેશન. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.